હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો શિવના મનની બર્થડે હતી, તેના આગલા દિવસે નવાને અહીંયા આવી ગયો હતો અચાનક જ. તો હું તેને લેવા ગઈ હતી. મારા મમ્મી અને મારી નાની બેન ઉતરા જતા હતા તો તેને છોડતા ગયા હતા. તો તેની એક ક્લિપ લીધી છે, તે હું તમારી સાથે શેર કરીશ. અમે આધાર કાર્ડ અપડેટ કરાવવા તે દિવસે બપોરે ગયા હતા. મારા દિયરનો ફોન આવ્યો હતો કે ભાભી આજે લાઈન ઓછી છે આધાર કાર્ડ અપડેટ કરાવવાની, તો શિવના મનના અપડેટ થઈ જશે. તો હું બપોરે તે બંનેને લઈને ત્યાં અપડેટ કરાવવા માટે ગઈ હતી. તો મારે વેક્સિન બાકી હતું તો વેક્સિન પણ મેં સાથે સાથે લઈ લીધી હતી. મને એવો ખ્યાલ જ નહોતો કે વેક્સિન મૂકાશે તો મને તાવ આવી જશે, અને જે ટેબ્લેટ આપી હતી એ હું રાત્રે લેવાની ભૂલી ગઈ હતી. તો મને આખી રાત એટલો સખત તાવ આવ્યો, દિવસે પણ સખત તાવ હતો. તો એ દિવસે શિવના મને બર્થડે હતી, તો મેં મિલનને કહ્યું હતું કે મારી તબિયત બિલકુલ પીસ સારી નથી, તો તમે એમના દોસ્તોનો જે કંઈ નાસ્તો લાવવાનો હોય તે લઈ આવજો અને કેક પણ લઈ આવજો, મારાથી ઊભું બી થવાતું નથી. તો એના પપ્પા સારું હું બપોરે આવતો રહીશ એવું કહીને કંપની ગયા હતા, બટ કંપનીમાં વર્કલોડ હતો તો સરે એમને રજા આપી નહીં, તો એ આવી શક્યા નહીં. તો 5:30 મારા પર ફોન આવ્યો કે મારાથી અવાય નહીં, તારાથી જે મેનેજ થાય તેટલું જ કર, વધારે ના કરતી. તો મેં તો ફટાફટ ઉઠી, ટેબ્લેટ લીધી, અને પછી જમવાનોમાં તો ફક્ત દાળ ચાવલ જ બનાવ્યા હતા, અને બટાકા બાફીને ફટાફટ એમના માટે બટાકા વડા બનાવ્યા. ત્યારબાદ શિવમ નમન માટે કેક લેવા ગઈ હતી, તો અહીંયા ગેટ પર જ એક શોપ છે ત્યાંથી જ લઈ લીધી હતી. ત્યાં વધારે કેક હતી નહીં, તો જે એક જ પસંદ શિવમને પડી હતી તો પછી એ જ લઈ લીધી. અમારો પ્લાનિંગ હતો બે કેક લઈશું બંનેની અલગ અલગ, બટ એક જ પસંદ આવી તો પછી એક જ લીધી હતી. જે ડેકોરેશન કરવાનું હતું, જે અમારો પ્લાનિંગ હતો, તે કંઈ જ થયું નહીં. તો શિવમ નમન અને એમના દોસ્તો એમનાથી એમને જેવું લાગ્યું તેવું તેમને ઉપર કર્યું હતું. બસ એમને મજા તો એટલી જ આવી કે ફૂલ એન્જોય એમણે કર્યું, ભલે ડેકોરેશન ના હોય કે કંઈ પણ ના હોય, પણ એમને જે એન્જોય કરવું હતું તે એમને કરવા મળ્યું. તો એ લોકો ખૂબ જ ખુશ હતા. અને બીજા દિવસે મારા સસરા ગામથી ગામડે ગયા હતા, તો ત્યાંથી ઘઉં લઈ આવ્યા. તેઓ અહીંયા જે દુકાનમાં મળે છે તે ઘઉં મોસ્ટલી યુઝ નહીં કરતા, અમે ગામડેથી જ ઘઉં લઈએ છીએ. થોડા લો ક્વોલિટીના હોય છે, પણ મારા સસરા જે તેમની નજર સમક્ષ જે ઘઉં પાકે છે તે જ લેવાનું પસંદ કરે છે. તો અમારા ગામમાં એમને કહી રાખ્યું હશે કે ભાઈ તમારા ઘઉં થાય છે તો અમને જોઈશે, તો તેમની પાસેથી 5 મણ ઘઉં લઈ આવ્યા છે. તો હું તમને બતાવું છું, તેમાં સાફ કરવાનું પણ હોય છે બધું જ, બટ મારી તબિયત જોઈએ એટલી સારી નથી, પણ લઈ આવ્યા છે એટલે મારે સાફ તો કરવું જ પડશે. અને બીકોઝ આજે 19 ડેટ તો થઈ ગઈ છે, તો મમ્મીને ત્યાં પણ મારે વેકેશનમાં 2-3 દિવસ તો એટલીસ્ટ જવું જ છે. કેવું સેટ થાય છે એ ખબર નહીં, તો ફટાફટ ઘઉં સાફ કરીને મેં ભરી દઉં. તો હવે 10 જ દિવસ જૂન મહિનાના બાકી છે, તો મને જવાબ મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. મારા મમ્મીને ત્યાં તો મેં આટલી મોટી થઈ તો એવું જ જોયું છે કે દુકાને જઈને મમ્મી ઓર્ડર નોંધાઈ આવતી હતી, તો ત્યાંથી ઘઉં ડિલિવર થઈ જતા હતા, ઘરે જ મૂકવા આવતા હતા. તો જે કંઈ કટ્ટા આવતા હતા તેમાંથી તેમાં દિવેલ લગાવી અને ડાયરેક પીપડામાં ભરવાના જ હોતા હતા. પણ અહીંયા આવી ત્યારે મને ખબર પડી કે આવી રીતે સાફ કરવાના પણ હોય છે. તો હવે તો હું સાફ કરી લઉં છું, વાર લાગે છે પણ સાફ કરી લઉં છું. હા, મને સુપડાથી ઝાટકે છે ને એવું મને નથી આવડતું હજી. તો એક સાઈડ જમવાનું બનાવું છું અને એક સાઈડ આપણને સાફ કરું છું. તો આજે તો આખો દિવસ આમ જ નીકળી ગયો છે. સવારનું કામ પતાવીને પછી હું જમવાનું બનાવીને મારા સસરાને જમાડ્યા, અમે જમ્યા અને તરત જ આ ઘઉં લઈને બેસી ગઈ છું. તો 1 મણ જેટલા તો મેં સાફ કરી નાખ્યા છે, પછી થોડો રેસ્ટ કરી અને હવે ફરી 1 મણ જેટલા લઈને બેઠી છું. હવે જોવું આજ રાત સુધીમાં કેટલા થાય છે, મિલન આવે એના પર આધાર. મિલન જો લેટ આવશે તો ત્યાં સુધી હું ઘઉં સાફ કરીશ,
વહેલા આવી જશે તો પછી મને નહીં કરવા દે. પછી સીધા કહેશે કે ના હવે આપણે ઉપર જતા રહીએ ધાબે, અહીંયા બહુ ગરમી થાય છે. ઓકે, તો આજનો વ્લોગ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. આજે સાંજ પડી ગઈ છે, શિવમ નમન પણ રમવા જતા રહ્યા છે. હું બાયપાસ પર ઊભી રહીને નમનની રાહ જોતી હતી. બરોડાથી ગોધરાની ડાયરેક્ટ પ્રેસિડેન્ટ હતી, તો ફાઇનલી નમન આવી ગયો. આવીને સૌથી પહેલાં તેની વસ્તુઓ જોવા લાગ્યો કે સિવાય કેટલી તોડી નાખી, કેટલી ખોઈ નાખી, એ બધું ચેક કરવા લાગ્યો. અમે બપોરના 1 વાગ્યે નગરપાલિકા જવા માટે નીકળ્યા હતા. વેક્સિન મૂકવાની હતી મારે અને શિવ નમૂના આધાર કાર્ડ અપડેટ કરાવવાના હતા. પાણીનો બોટલ સાથે લઈ ગયા હતા તો સારું થયું. બંને તો પૂરા રસ્તે પાણી પીતા પીતા જ ગયા હતા. અમે ઓટોમાં નહોતા ગયા કારણ કે તેઓને ચાલતા મસ્તી કરતા જવું હતું. એટલે પાલિકામાં ગયા તો લંચ બ્રેક હતો એટલે અમે બહાર બેઠા હતા. જો ગવર્મેન્ટ ઓફિસની હાલત આવી હોય છે. નેક્સ્ટ ડે શિવનામોની બર્થડે હતી અને તેના પછીના દિવસે મારા સસરા ઘર લાયા હતા. તે હું તમને બતાવું. જુઓ, ચાઇનાથી હું પહેલાં ઘઉંને ચાળવી નાખ્યા છે અને આ જુઓ આ બધું અંદર કાકરી પણ છે અને જવ પણ છે. આ જવ છે અને કાકરી પણ છે ઝીણી ઝીણી, તો તે બધી ચાળવી દઉં છું અને બીજા ચાળવીને આમાં ભરી દઉં અને ત્યારબાદ આને વીણી લઉં છું. તો સાફ કરીને પછી દિવેલથી મોઈ નાખીશ, ત્યાર પછી કંઈક મમ્મીના ઘરે જવાનું વિચારીશ. આ જુઓ કાંકરાને દેખાય છે ને, બસ એ કાંકરા જવું વીણવાનું છે. જવું છે, કાંકરી છે. જુઓ નજીકથી બતાવું, કાંકરા છે, જવું છે. સાડા 9 થઈ ગયા છે, હજી સુધી મિલન આવ્યા નથી. તો હું આ ઘઉં લઈને બેઠી છું, બધું કામ પતાવી દીધું છે, હવે જમવાનું જ ખાલી બાકી છે. તો મિલન આવશે તો જમીશું. શિવમ નમન સુવાની તૈયારી છે શિવમ નમનની. તો મળીશું ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.